આજે આપણે પ્રકૃતિનું સૌથી વિશેષ તત્વ એટલે કે પાણી, જે શિવજીને શા માટે પ્રિય છે તે બાબતે વાત કરવી છે. આમ તો આપણે સૌ જ જાણીએ જ છીએ કે શ્રાવણ માસમાં શિવજી પર અનેક સામગ્રી દ્વારા અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. પરંતુ માત્ર એક કળશ કે એક પાત્ર જળથી પણ શિવજી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શું આપ તે જાણો છો કે શા માટે શિવજી પર જળનો અભિષેક કરવામાં આવે છે? અને લગભગ શિવજી દરિયા કિનારે, નદી કિનારે કે પછી બરફ આચ્છાદિત પહાડો પર જ શા માટે વસવાટ કરે છે? અને શિવલિંગજી પર જળ ચડાવવાથી વ્યક્તિના જીવનમાં અને તેના સ્વભાવમાં શું ફેરફાર થાય છે? તો આવો આજે જાણીએ કે કેમ શિવજીને જળાભિષેક છે અતિ પ્રિય અને જળાભિષેકનો પ્રકૃતિ સાથે શું છે સંબંધ. મહાદેવજીને શ્રાવણ માસ દરમિયાન જળાભિષેકનું વિશેષ મહત્વ છે, કારણ કે શિવજીને પ્રકૃતિથી અપાર પ્રેમ છે. વળી દેવાધિદેવ મહાદેવ તે પંચમહાભૂતના દેવ છે, જેથી પ્રકૃતિ અને પંચતત્વો સાથે શિવજીનો અનોખો અને વિશેષ સંબંધ છે. જળાભિષેક એટલે કે જળનો અભિષેક, અને અભિષેક કરવાનો અર્થ છે શિવલિંગજી પર જળ ચડાવવું. પરંતુ મહાદેવજીને શિવલિંગ પર શીતળ જળ અને દૂધ કેમ ચડાવવામાં આવે છે, અને શિવજીને અભિષેક માટે કેવું અને કેટલું જળ અર્પણ કરવું જોઈએ, આવો જાણીએ શિવકથાકાર ડૉક્ટર લંકેશ બાબુ પાસેથી. મુદામા કરમ મંડલમ મંડયંતમ મહામંડલમ ભસ્મભૂષા ધરંતમ અનાદિમ વ્યપારમ મહામોહમારમ શિવમ શંકરમ શંભુ વિશાન મીરે. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. આ શિવ તત્વ, જો શિવ તત્વને તમારે પ્રસન્ન કરવો હોય ને, તો મારા જીવનનો અનુભવ આપને કહું છું કે શિવ તત્વને જો શીઘ્ર જલ્દીથી પ્રસન્ન કરવા હોય તો એ મનુષ્યએ શિવજીને કેવું જલ અર્પણ કરવું પડે, તો ઠંડુ અને મિનિમમ કેટલું જલ જોઈએ? 1.25 લિટર. ફ્રીજમાં મૂકેલું બી હાલે, તો ઠંડુ જલ અને મિનિમમ 1.25 લિટર. શિવ મહાપુરાણમાં દર્શાવેલી માહિતી અનુસાર પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. સાગર મંથનમાં અમૃત કળશ અને રત્નોની સાથે જ હલાહલ નામનું ઝેર પણ નીકળ્યું, જે શિવજીએ ધારણ કર્યું હતું. આ ઝેરના કારણે થઈને ભગવાન શિવજીના શરીરમાં બળતરાઓ થઈ રહી હતી, જેથી આ બળતરાને શાંત કરવા માટે ભગવાન શિવજી પર ઠંડુ પાણી, દૂધ, દહીં, ઘી, મધ જેવી વસ્તુઓને અર્પણ કરવામાં આવી, જેથી ભગવાન શિવજીને શીતળતા પ્રદાન થાય. તે પ્રકારની એ બધી જ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવતી હતી, અને ત્યારથી જ આ પરંપરાની શરૂઆત કરવામાં આવી છે. આપ જો શિવજી ઉપર અભિષેક કરો ને, તો મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. કારણ ઠંડુ જલ મહાદેવને આપ દેખજો કે શિવજી જેટલા બી સ્થાન ઉપર બિરાજમાન છે એ દરેક ઠંડા પ્રદેશ છે. કરતા કરઈ ન કર શકઈ શિવ કરઈ સો હોય તીન લોક નો ખંડ મેં મહાદેવ સે બડા ન કોઈ. આ ત્રણ લોક અને નવ ખંડની અંદર મહાદેવથી મોટું કોઈ નથી. તમને ત્રણ જ મહિનાની અંદર ખ્યાલ આવે કે આ શિવજીનો અભિષેક અને એ પણ આ પવિત્ર શ્રાવણ માસની અંદર જો આપ અભિષેક કરશો તો જીવનને ધન્ય કરશો. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. શિવજીને ભોળેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તે માત્ર ને માત્ર એક પાત્ર જળમાં પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોક્ત માહિતી મુજબ શિવલિંગજી પર જળ સાથે અન્ય સામગ્રીનો પણ અભિષેક કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જેમ કે સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવાથી માનસિક તણાવમાંથી રાહત મળે છે. મંગળવારે શિવલિંગ પર મધ અર્પણ કરવાથી માંગલિક દોષ દૂર થાય છે. બુધવારે શિવલિંગ પર જળ સાથે મગ અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો તેનાથી દુશ્મનોનો નાશ થાય છે, અને શુક્રવારે શિવલિંગ પર ચંદન જળ અર્પણ કરવામાં આવે તો શુક્ર બળવાન થાય છે. શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવામાં આવે અને શિવજીની આરાધના કરવામાં આવે તો શનિદેવના અશુભ પ્રભાવથી પણ રાહત મળે છે, અને રવિવારે અક્ષત એટલે કે ચોખાને પાણીમાં ભેળવીને અર્પણ કરવાથી
સૂર્ય ગ્રહ બળવાન બને છે અને સૂર્ય દરેક વ્યક્તિના જીવનમાં કીર્તિ પ્રદાન કરે છે. તો દર્શક મિત્રો, ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે, જેથી જળાભિષેકને રુદ્રાભિષેક તરીકે પણ ઓળખવાય છે. શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી જન્મકુંડળીમાં ગ્રહોની જે સ્થિતિ હોય તે મજબૂત બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ વ્યક્તિ ગ્રહોથી પીડિત હોય ત્યારે વ્યક્તિ ખૂબ જ મહેનત કરવા છતાં પણ પોતાની મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી કરી શકતો, કારણ કે વ્યક્તિના દરેક દુઃખો પાછળ તેના નવ ગ્રહો જ જવાબદાર હોય છે. પરંતુ તે નવે નવ ગ્રહોના અધિષ્ઠાતા દેવ તો શિવ જ છે, જેથી જો દેવાદિદેવ શિવજીની શ્રદ્ધાપૂર્વક મંત્રજાપ સાથે જળાભિષેક કરવામાં આવે તો નવ ગ્રહોની પીડાથી પણ મુક્તિ મેળવી શકાય છે. તો દર્શક મિત્રો, આવતીકાલે છે નાળિયેરી પૂનમ, તો કાલે કરીશું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ દાદાના દર્શન અને મેળવીશું નાળિયેરી પૂનમની વિશેષ માહિતી. તો હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.